વિજાપુર ડાબલા ગામના બાળકનો ચાંદીપુરમ તાવનો કેસનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય ખાતું સક્રિય બન્યું. ઠેર ઠેર દવાનો છંટકાવ કરવામાં આવ્યો. વિજાપુર તાલુકાના ડાબલા ગામનો 3 વર્ષના બાળકનો ચાંદીપુરા તાવનો કેસનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય તંત્ર અને તાલુકા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. હેલ્થ જેને લઈને તાલુકાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં કાચા પાકા મકાન ધરાવતા તેમજ ગાર અને લીંપણવાળા મકાનમાં ચાંદીપુરમ તાવ હેલાવતા સેન્ડફ્લાયનો નાશ કરવા માટે મેલેથિયન 5% પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો, જ્યારે ડાબલા સડકાપુરા ગામમાં આરોગ્યની ટીમ દ્વારા દવાના છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ સ્થળ ઉપર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર કાપડિયા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ગઢવી, એપિડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર વિનોદભાઈ પટેલ તેમજ ક્વોલિટી મેડિકલ ઓફિસર ડોક્ટર રાહુલ ચૌધરી, ડોક્ટર પંકજભાઈ પટેલ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ચેતન પ્રજાપતિ દ્વારા ડાબલાના સડકાપુરા ગામે આવેલ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં પાવડર છંટકાવની કામગીરીની માહિતી મેળવી હતી. જિલ્લા પંચાયત કારોબારી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ભરતભાઈ પટેલે વસઈ ગામમાં તેમજ જિલ્લા સદસ્ય શંકાબેન મહેશજી દ્વારા ખરોડ મુકામે દવા છંટકાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, જ્યારે આરોગ્ય કર્મચારીએ દરેક શાળામાં જઈને ચાંદીપુરમ તાવના લક્ષણ તેમજ તેનાથી બચવા માટેના ઉપાયો અંગેનું શાળામાં શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ શાળાની આસપાસ દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. સૈયદજી બુખારી, ચેડેશ ટીવી, વિજાપુર.